અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી વરિષ્ઠ નેતા શ્રી અહમદભાઈનું આજે નિધનના સમાચાર, સૌના માટે આંચકાજનક દુઃખદ સમાચાર. અહમદભાઈ એવું લાગણીશીલ નેતૃત્વ, નાનામાં નાનો કાર્યકર કે આપણા અહમદભાઈ, એ અહમદભાઈ ગુજરાત માટે હરહમેશ ચિંતિત, સમગ્ર દેશ માટેનું, કોંગ્રેસ પક્ષ માટેનો અડીખમ યોદ્ધા, 24/7 કામ કરવાની એમની નિષ્ઠા, સર્વધર્મ સંભાવ પ્રત્યેની એમની અફાટ લાગણી, અને એના કારણે જ તેઓ કોંગ્રેસ પક્ષ હોય કે અન્ય પક્ષ, તમામમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી હતી. પ્રસિદ્ધિથી સતત દૂર રહેનાર અહમદભાઈ મોટામાં મોટા રાષ્ટ્ર નિર્માણના કામમાં પોતાના વર્ગ સમય શક્તિ ખર્ચે પણ કોઈ દિવસ એનો શ્રેય લેવાનો આવે તો અન્યને આગળ કરનારું એમનું વ્યક્તિત્વ. ગુજરાત માટે નર્મદાનો પ્રશ્ન જ્યારે અટવાનો, સુપ્રીમ કોર્ટમાં નર્મદા વિરોધીઓ સક્રિય થયા એવા સમયે અહમદભાઈએ વ્યક્તિગત વર્ગ વાપરીને તત્કાલીન વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહજી સાથે વાર્તાલાપ કર્યો અને ડૉક્ટર મનમોહનસિંહજીએ સુપ્રીમ કોર્ટમાં બાંયધરી આપી અને નર્મદાનો પ્રશ્ન ગુજરાત માટે જે અહમ હતો એને આગળ ધપાયો. ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા વધુ મળે, એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હોય, સેન્ટ્રલ યુનિવર્સિટી હોય, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય, તો યુપીએ સરકાર વખતે ગુજરાતને મળવી જોઈએ એ મક્કમતાથી પક્ષ રજૂ કરી ગુજરાતને અપાવવામાં એમનું અહમ રોલ લીધો. તો સાથોસાથ સિવિલ હોસ્પિટલ, એશિયાની મોટા મોટી હોસ્પિટલને એમ સમસમ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એને 1100 કરોડ રૂપિયા જેટલું માર્ગદર્શક ફંડ આપીને ગુજરાતની આરોગ્ય સેવામાં વધારો થાય, સુધારો થાય અને ગુજરાતના નાગરિકોને ફાયદો થાય તે માટે તેમણે વિશેષ રસ રાખ્યો. તમામ ધર્મ માટે, તમામ જાતિ માટે, તમામ પ્રાંત માટે લાગણી સભર એ નેતૃત્વ આજે આપણા વચ્ચે નથી. હું શોકાંજલિ પાઠવું છું અને એમનો પરિવાર, એટલે માત્ર એમનો દીકરા દીકરી કે નહીં પણ કોંગ્રેસ આખો એમનો પરિવાર, ગુજરાત એમનો પરિવાર, એ એમની ભાવના જે હતી ત્યારે આખા પરિવારને હું સાંત્વના પાઠવું છું.